કોરોના વાયરસનો કહેર દેશભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે અને કોરોના વાયરસના પગલે સમગ્ર રાજ્ય એક્શનમાં આવ્યું છે. જેતપુરના જામ કંબોડિયાના ધારાસભ્ય અને ગુજરાતના અન્ન અને પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ ગરીબોને રાશનની કીટ આપી માનવતાભર્યું કાર્ય કર્યું હતું. કોરોના વાયરસના પગલે સમગ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને ગુજરાત સરકાર પણ પૂરતા પ્રયાસમાં છે, ત્યારે આજે જેતપુર જામ કંબોડિયાના ધારાસભ્ય અને ગુજરાતના અન્ન અને પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ મુલાકાત લીધી હતી અને લોકડાઉનની પરિસ્થિતિની પૂરતી જાણકારી લીધી હતી. સાથે સાથે જેતપુરના આ તકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો અને જેતપુર સિટી પોલીસ ઇન્સ્પેક્ટરને લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરવાની સૂચના આપી હતી. આ સાથે જ જેતપુરના કામદારો અને મજૂરોને 5,000 રાશનની કીટ આપીને મજૂરો અને તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પુરવઠા વિભાગ કરશે તેવી જાહેરાત કરી હતી. આ તકે મીડિયા સાથે ખાસ વાતચીત કરી તેઓએ આ રાજ્યમાં અન્ન અને પુરવઠો ક્યાંય ખૂટશે નહીં તેની સરકાર દ્વારા પૂરી તકેદારી રાખશે. આ સાથે જ મીડિયાના માધ્યમથી લોકોએ આ પરિસ્થિતિમાં પોતાના ઘરે રહે તેવી અપીલ પણ કરી હતી. સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ દિવસે દિવસે વધતો જાય છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ 21 દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન જાહેર કર્યો છે. આજે મારા મત વિસ્તાર જેતપુર જામકુંડાની હું મુલાકાતે છું અને જેતપુર અને જામકુંડા વિસ્તાર મારો પરિવાર છે અને પરિવારના સભ્યની નાતે એક ધારાસભ્ય તરીકે જેતપુર જામકુંડાની જનતાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તંત્રને લોકો સાથ અને સહકાર આપે. આ વાયરસને આગળ ફેલાતો અટકાવવા માટે લોકોનો સાથ અને સહકાર ખૂબ જ જરૂરી છે. તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જે જે સૂચનાઓ આપે એનું ચુસ્તપણે આપણે સૌ પાલન કરીએ. બિનજરૂરી કામકાજ ન હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું જેતપુર અને જામકુંડની જનતા ટાળે એવી પણ નમ્ર વિનંતી કરું છું. રોજબરોજની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે સહેલાઈથી મળી રહેવાની છે, એટલે ક્યાંય ઉતાવળ કરી કે સ્ટોક કરવાની પણ ક્યાંય જરૂર નથી. અને બિનજરૂરી કોઈને સંપર્કમાં ન આવે એવી પણ તંત્ર દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી છે અને ફરીથી જેતપુર જામકુંડાની સમગ્ર જનતાને હું વિનંતી કરું છું કે આમાં સાથ અને સહકાર આપીને 21 દિવસ સુધી જે પ્રધાનમંત્રીશ્રીની અપીલ છે એમાં આપણે સાથ આપીએ તો જ એક આ વાયરસની માંથી બચી જવા માટેની જે પ્રધાનમંત્રીની અપીલ છે એમાં આપણી એક ભારતના નાગરિક તરીકે આપણી જવાબદારી છે અને એ માટે હું જેતપુર જામકુંડાની જનતાને હૃદયપૂર્વકની વિનંતી કરું છું. દેશભાઈ, એક જેતપુર છે, એક ઔદ્યોગિક શહેર છે, ધોરાજી છે, જામકુંડાના ઘણા બધા મજદૂરો છે જે રોજનું કરીને રોજ ખાતા હોય છે. આ લોકો માટે જે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ છે એ બાબતે આપને પ્રશ્ન. એવા પણ પરિવારો કે જે ગરીબ માણસો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય કે જ્યાં લોકોને જમવાની કંઈ મુશ્કેલી પડતી હોય એમાં જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશને પણ કીટનું વિતરણ કર્યું હતું. જેતપુરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અત્યારે એક કે બીજી પ્રકારે આનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યારે જેતપુરમાં અમારી રાહત સમિતિની અત્યારે બેઠક હતી અને રાહત સમિતિના બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે અમે 5,000 કીટો બનાવવા માટે જઈ રહ્યા છીએ. સારામાં સારી કીટો કે ગરીબ માણસોને 1-2 મહિના સુધી બહાર નીકળવું ન પડે, જરૂરિયાત ન પડે એવી 5,000 કીટો બનાવી છે અને અંદાજે 30 લાખ રૂપિયાની આ કીટોનું અત્યારે રાહત સમિતિની બેઠકમાં નિર્ણય થયો છે અને અત્યારે એનો ઓર્ડર આપ્યો છે. એટલે ટૂંક સમયમાં જરૂરિયાતમંદ જેતપુર અને જામકુંડાના વિસ્તારોને આ જરૂરિયાતમંદ માણસોને આ કીટ અમે પહોંચાડશું. દેશભાઈ, બીજી વસ્તુ છે કે રાજ્યના પુરવઠા મંત્રી તરીકે જે રાજ્યમાં પુરવઠો છે એ બાબતે આપની તરફથી શું પગલાઓ અને પુરવઠો રેગ્યુલરલી એ બાબતે આપની તરફથી શું હતું? ગઈકાલે જ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવાર એટલે કે અંદાજે 65 લાખ કુટુંબોને વિનામૂલ્યે એક માસનો જથ્થો આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 1 તારીખથી તમામ સંસ્થાન અને દુકાન ઉપરથી આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોકોને ક્યાંય મુશ્કેલી ન પડે માટે રાજ્ય સરકાર પુરવઠા વિભાગ હંમેશા સતર્ક છે અને લોકોને આવી પરિસ્થિતિમાં મદદ કરવું એ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈએ અનેક એવા નિર્ણયો કર્યા છે અને આ પણ નિર્ણય ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. લોકોને પણ વિનંતી કરું છું કે સસ્તાનંદ દુકાન ઉપરથી એપીએલ અને બીપીએલ પરિવારના તમામ લોકોને આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્યાંય મુશ્કેલી કોઈ ન અનુભવે, ક્યાંય ફિંગરપ્રિન્ટનો પ્રશ્ન આવતો હશે તો મેન્યુઅલી આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એ પ્રમાણે તમામ જિલ્લા પુરવઠાધિકારીઓને સૂચના પણ આપી છે. એટલે પૂરતો જથ્થો સમયસર દુકાન પર ઉપલબ્ધ છે અને લોકો ત્યાં ઘસારો ન કરે અને બધાને પૂરતો જથ્થો ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.